ગુડ મોર્નિંગ મારા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? આપણે ધોરણ 12 ની અંદર એસપી માં આ ચેપ્ટર નંબર 7 નું છે, કંપની નું વિસર્જન, એના વિશે વાત કરવાના છીએ. હવે શેર 12 કેવી રીતે પાડવા, શેર ની ફેરબદલી, ડિબેન્ચર, સભ્યપદ કઈ રીતે મેળવવું, સંચાલક મંડળ, કંપનીની સભાઓ, આવી રીતે જુદું જુદું કરતા કરતા આપણે આ 7 ચેપ્ટર છે એના વિશે વાત કરીએ છીએ. તો આજે આપણો સીસી નો જે એસપી નો જે કોર્સ છે એની વાત કરીએ છીએ. મને ખબર છે 2 ચેપ્ટર હજી બાકી છે, 5મું અને 6ઠું થઈ જશે આના પછી પૂરા. આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે કે કંપનીનું વિસર્જન કઈ રીતે થાય છે, એના માટેના કારણો શું હોય છે. તો જોશું, સૌ પહેલા અહીંયા જોઈ લઈએ પ્રકરણમાં તમે શું શીખશો એમાંથી. વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા, કંપનીને ફરચામાં અથવા વિસર્જનમાં લઈ જવાના પ્રકાર, અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, સભ્યો દ્વારા વિસર્જન અથવા તો લેણ દ્વારા વિસર્જન. તો આપણને ખબર પડી ગઈ કે આપણે આ ચેપ્ટર ની અંદર આટલી વસ્તુ સમજવાની છે. ચલો જોઈએ શું કહે છે. કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. કેવી વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિ છે. કેમ? કાયદા દ્વારા એનું વિસર્જન થયું, સોરી, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે એટલા માટે. આથી તે કાયદા દ્વારા સર્જન થયેલ વ્યક્તિ ગણાય છે. એટલે એનું સર્જન કઈ રીતે થયું છે? કાયદાની મદદથી થયું છે. કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં. જો ભૌતિક રીતે હોય અસ્તિત્વ તો શું થશે? તો કે માણસની જેમ મૃત્યુ પણ થશે, પણ એવું તો નથી. કંપની છે એ ભૌતિક અસ્તિત્વ નથી ધરાવતી, એટલે તો કે માણસની જેમ એનું જે મૃત્યુ છે કુદરતી રીતે એનું મૃત્યુ થઈ શકે નહીં. કંપનીનો રોજબરોજનો વહીવટ કાયદા અનુસાર થાય છે અને અંત પણ કાયદા દ્વારા જ થાય છે. જે કંઈ પણ કંપનીનો રોજબરોજનો વહીવટ છે એ પણ કાયદા અનુસાર જ થાય છે અને એનો અંત છે ને એ પણ કાયદાની દ્વારા જ થાય છે. જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ફરચાની પ્રક્રિયામાં લઈ જવી પડે. કંપનીનું વિસર્જન કરવું છે તો શું કરશો? તો કે એને ફરચાની પ્રક્રિયામાં લઈ જવી પડશે. આગળ વાત કરીએ એમના ફરચા વિશે. પરંતુ ફરચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે. ફરચાની પ્રક્રિયામાં લઈ જવાની છે ત્યારે કંપનીનો અંત નથી આવતો. આપણે એને ફરચાની પ્રક્રિયામાં લઈ જશું તો એને કંઈ અંત નથી આવી જતો, પણ શું કરવાનું છે? તો કે ફળચાની પ્રક્રિયા સાથે સાથે એની જે કાયદેસરની વિધિ છે એ પૂર્ણ થાય પછી જ કંપનીનું વિસર્જન થશે. ટૂંકમાં કંપનીને ફળચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે. કંપનીને ફળચામાં લઈ જવા માટે વિસર્જનનો માર્ગ કયો છે? તો કે કંપનીને ફળચા એટલે કે સોરી કંપનીને ફળચામાં લઈ જવી એ વિસર્જનનો એક માર્ગ છે. તો એના વિશે વાત કરી. હવે આગળ આપણે કહીએ કે કંપની વિસર્જનનો અર્થ, કંપની વિસર્જનનો અર્થ શું કહે છે એની વ્યાખ્યા વિશે વાત કરવાની છે. જોઈએ, સામાન્ય અર્થમાં કંપનીની ફળતાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાશે. હવે તો કે આજે કંપનીની ફળતાની પ્રક્રિયા જે છે પૂરી થઈ જશે એટલે એનું વિસર્જન થઈ ગયું એવું ગણાશે. વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો. કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે. વિસર્જન એટલે શું? તો કે કાનૂની રીતે કંપનીનું જે વ્યક્તિત્વ છે એનો અંત લાવવાની વાત કરે છે. કંપનીનું સર્જન અને કંપનીનું વિસર્જન કાયદાની મદદથી થશે. કંપની ફળચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. નુકસાનમાં ચાલતી હોય તો પણ એનું અસ્તિત્વ છે એ તો ચાલતું જ રહેવાનું છે.
લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને નાણાંની વસૂલાત કરી કંપનીના દેવાની ચૂકવણી કરતા જો રકમ વધે તો કંપનીના નિયમનપત્રમાં જણાવેલા સભ્યોના હક પ્રમાણે રકમ વહેંચે છે. હવે જે લિક્વિડેટર આવે છે, હવે આ લિક્વિડેટરની કામગીરી શું છે એના વિશે પણ આગળ વાત કરશું આપણે. તો લિક્વિડેટર શું કરે છે? તો કે કંપનીની મિલકતોનું વેચાણ કરશે અને લેણાની વસૂલાત કરશે. કોઈ પાસેથી લેણા લેવાનું, કંપનીએ પૈસા લેવાના હોય, કઈ વસ્તુ કોઈને સામે દેવાના હોય, તો આ બધી વસ્તુની વસૂલાત આ જે લિક્વિડેટર છે એ કરશે. અને જો રકમ વધશે કોઈ તો શું થશે? તો કે નિયમન પત્રમાં જો જણાવેલું હશે તો સભ્યના હક પ્રમાણે સભ્યને રકમ વહેંચવામાં આવે છે. તો આ વાત કરે છે અર્થ વિશેની વાત થઈ. તો કંપની વિસર્જન એની વ્યાખ્યા શું કહી છે? પ્રોફેસર એલસીબી ગોવરના જણાવ્યા મુજબ, મિત્રો આગળ એ વાત થઈ છે કે કોઈ પણ વ્યાખ્યા જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા દેવામાં આવે ને તો એ છે ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તો કે અહીંયા કીધું છે કે પ્રોફેસર એલસીબી ગોવર એને શું કીધું? કંપની ફળચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા એના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને મિલકતનો વહીવટ કંપનીના લેણદાર અને સભ્યોના હિત માટે કરાય છે. શું છે? કંપનીને ફળચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા એના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને મિલકતોનો વહીવટ કરી કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. એનો મિલકતો જે છે એનો વહીવટ કોના માટે? તો કે એના જે લેણદારો છે એના માટે અને જેના સભ્યો છે એના માટે થાય છે. તો અહીંયા આપણે એની વ્યાખ્યા વિશે વાત કરી પ્રોફેસર એલસીબી ગોવરના જણાવ્યા મુજબ. વાત થઈ એટલી કંપનીનો વિસર્જન અને કંપની એનો એની વ્યાખ્યા, મિનિંગ ઓન ડેફિનેશન ઓફ વાઇન્ડિંગ ઓફ અ કંપની. આગળ આમ કંપનીને ફળચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના કાયદાકીય અસ્તિત્વનો અંત આવે છે. કંપનીના વિસર્જનની અગાઉ પ્રક્રિયા એટલે કંપનીને ફળચામાં લઈ જવાની ક્રિયા. હવે તો કે જે એનો કાયદાકીય રીતે વ્યક્તિત્વનો અંત આવે છે, કંપનીને તમે વિસર્જનમાં લઈ જાઓ છો એની પહેલાનું એક સ્ટેપ છે એ છે કંપનીને ફળચામાં લઈ જવાની ક્રિયા. તો આગળ શું કહે છે એના વિશે વાત કરીએ તો કે કંપનીને ફળચામાં અથવા વિસર્જનમાં લઈ જવાના પ્રકાર ડિસોલ્યુશન છે, લિક્વિડેશન છે અને વાઇન્ડિંગ અપ છે. આપણે એમ કહીને સમેટી લઈએ છીએ તો એ વસ્તુની વાત કરે છે. એના પ્રકારો કેટલા છે? કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીને સૌપ્રથમ જે ફળચાની પ્રક્રિયા છે એમાંથી પસાર થવું પડશે. સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન હોય ત્યારે ધંધો બંધ કે સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે. શું થશે? તો કે કંપનીનું વિસર્જન કરવા માટે સૌપ્રથમની પ્રક્રિયા છે ફળચાની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્ત હોય, ન ચૂકવી શકે, તો શું થશે? તો ધંધાને બંધ કરવાનો રહેશે અથવા તેને સમેટી લેવાનો રહેશે. તો કંપનીને ફળચામાં લઈ જવા માટેના પ્રકારો નીચે મુજબ છે. હવે અહીંયા એક સરસ મજાનો ચાર્ટ આપ્યો છે આપણને કે કંપનીને ફળચામાં અથવા વિસર્જનમાં લઈ જવાના પ્રકારો વિશેની વાત કરી. આ બાજુ કહી દે, આ બાજુ કહી છે અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન. પેલું તો એને કાયદાકીય રીતે આપણે થશે અદાલત અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા. આ બાજુ છે સ્વૈચ્છિક વિસર્જન છે, જેમ કોઈ એવા સંજોગો ઊભા થાય આર્થિક સંજોગો તો સ્વૈચ્છિક વિસર્જન થશે. સ્વૈચ્છિક વિસર્જનની અંદર બીજા બે પ્રકાર આપ્યા છે, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થશે અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થશે. તો કંપનીને ફળચામાં લઈ જવાના જે પ્રકારો છે બે પ્રકારો છે, કયું? અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા અને બીજું તો કે એનું સ્વૈચ્છિક વિસર્જન. અને સ્વૈચ્છિક વિસર્જનના બે પેટા પ્રકાર, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થશે અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થશે. તો આ લેક્ચર આ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરી કે પ્રસ્તાવના, કંપની વિસર્જનનો અર્થ અને તેની વ્યાખ્યા,
પછી એને ફળચામાં લઈ જવાની પ્રક્રિયા, એના પ્રકારો, એના વિશે વાત કરી. તો આ વિડીયોની અંદર આપણે એટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર જેનો પોઈન્ટ છે અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા, એના વિશે આપણે વાત કરીશું. બરાબર છે? ચાલો તો આ સાથે આ વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળ વિશે વાત કરીશું. થેન્ક યુ.